હેલો ફ્રેન્ડ્સ આજે પાછી હું તમારી માટે એક નવી વાર્તા લઈને આવી છું વાર્તા સાંભળવી ગમે છે ને તમને બધાને તો આજે આપણે એક નવી વાર્તા સાંભળીએ એક રાજા હતો રાજાને તો હરણનો શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો તેના લીધે તેણે તો ઘણા બધા હરણોને મારી નાખ્યા હરણોનો પણ એક રાજા હતો તો હરણના રાજાને ખૂબ જ દુઃખ લાગ્યું કારણ કે રાજાએ તો ઘણા બધા હરણોને મારી નાખેલા હતા એક દિવસ હરણનો રાજા રાજા પાસે ગયો અને કહ્યું મહારાજ મહારાજ કેટલાય હરણ રોજ રોજ મરી જાય છે મેં ઘણા બધા હરણોને ગુમાવી દીધા છે તો હું આ ક્રમને અટકાવવા માગું છું હું એક વિચાર તમારી સમક્ષ રજૂ કરું છું તમે મને તેનો જવાબ આપશો હું તમારી પાસે રોજ એક એક હરણ મોકલીશ તમે વધારે કોઈ હરણોને મારશો નહીં રાજાએ તો હા કહી દીધું તેથી હરણ રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે હું ક્યારેય પણ તમારો શિકાર નહીં કરું તો આ રીતે રાજાને રોજ એક હરણ મોકલવાનું શરૂ થયું હરણ રાજા તો રોજ એક એક હરણને રાજા પાસે મોકલવા લાગ્યા એક દિવસ એક હરણીનો વારો આવ્યો એ હરણીનું બચ્ચું હજુ ખૂબ જ નાનું હતું એટલે તેણે પોતાના હરણ રાજા પાસે જઈને કહ્યું પ્રિય રાજા હું અત્યારે મરવા નથી માંગતી મારું બચ્ચું ખૂબ જ નાનું છે મારે તેનો ઉછેર કરવાનો છે મારે હજુ તેને મોટું કરવાનું છે એટલે હરણ રાજાએ તે હરણીને શું કહ્યું ખબર તે હરણીને કહ્યું તું ચિંતા ન કર તારા બદલે આજે હું ચાલ્યો જઈશ શું કહ્યું હરણ રાજાએ કે તું ચિંતા બિલકુલ કરતી નહીં તારા બદલે આજે હું જતો રહીશ બીજા દિવસે મહારાજે હરણ રાજાને જોયા તો તેમણે હરણ રાજાને પૂછ્યું કે અરે હરણ રાજા આજે તમે આવ્યા છો એટલે હરણ રાજાએ તો પેલા રાજાને બધી જ સાચી સાચી વાત કહી દીધી કે આજે એક હરણીનો વારો હતો પરંતુ એ હરણીનું બચ્ચું નાનું છે તેથી એ હરણી મને કહેવા આવી હતી કે મારે મારા બચ્ચાને હજુ મોટું કરવાનું છે તેથી હું આજે મરવા માગતી નથી રાજાજી તે હરણીએ મને આવું કહ્યું તેની વાત સાંભળી મહારાજ તેની બલિદાન ભાવનાથી ખૂબ જ પ્રસન્ન થયા કારણ કે પેલી હરણીની જગ્યાએ કોણ આવ્યું હતું હરણ રાજા એટલે રાજા તો ખૂબ ખુશ થયા અને મહારાજે પેલા હરણ રાજાને શું કહ્યું ખબર મારા મિત્ર આજે હું તને વચન આપું છું કે હું ક્યારેય પણ કોઈ પણ હરણનો શિકાર કરીશ નહીં કારણ કે તે દિવસે કોનો વારો હતો એક હરણીનો પણ હરણ રાજાએ હરણી પર દયા ખાધી હતી કે તારી બદલે આજે હું જઈશ રાજા પાસે સાચી વાત ને તો આપણે કેવા બનવાનું છે હરણ રાજા જેવો અને હરણ રાજા કેટલા દયાળુ હતા તો આપણે પણ હરણ રાજા જેવું બનવાનું છે જોયું ને વાર્તા ગમીને આ વાર્તા તમારા મમ્મી પાસે પાછા સાંભળજો અને યાદ રાખજો પછી તમારે મમ્મી પપ્પાને અથવા તમારા નાના ભાઈ બહેનને આ વાર્તા કહેવાની છે